બનાવટી ચલણી નોટોના ગુનામાં છેલ્લા 3 વર્ષથી ભાગતા આરોપીને ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં 2017માં નોંધાયેલા ફર્સ્ટ ગુના મુજબ આરોપીઓ ભેગા મળી ચમત્કારિક સુલેમાની પથ્થર જે પથ્થર હાથમાં રાખવાથી માનવ શરીર ઉપર તીક્ષ્ણ હથિયારનો કોઈ ઘા વાગે નહીં જેને મેળવવા માટે આરોપીઓને ઘણા પૈસાની જરૂરિયાત વર્તાતી હતી ત્યારે તેઓ એક થઈ ગુનાહિત કાવતરું રચી બનાવટી ચલણી નોટો છાપી તેના દ્વારા આ પથ્થર ખરીદવાનો વિચાર કરી 2000ની કુલ 11 લાખની નોટો છાપી બજારમાં રહેવાતી થવાની જાણ થતાં ભારત દેશના અર્થતંત્રને હાનિ પહોંચાડવાનું ઘોર કૃત્ય કરેલું જે ગુના માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 7 લોકો સામે ચાર્જશીટ દાખલ કરાઈ હતી જેમાંથી એક સાબરકાંઠાનો આરોપી કમલેશ રામનસિંહ પરમાર છેલ્લા 3 વર્ષથી હાથ તારી આપી ફરાર હતો। ગુજરાત એટીએસના પીઆઈ સી આર જાદવ તથા પીએસઆઈ પટેલ અને ભુવા પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલ બાતમીના આધારે આ ગુનામાં નાસ્તા ફરતા આરોપી પોતાના ઘેર ગઢી તાલુકો તલોદ ખાતે હોવાનું જાણવા મળતા તાત્કાલિક પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચમાં કેસ ચાલી રહેલ હોવાથી તેમને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ।